હવે આગળ વાત કરીએ તો ધાગંધા મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે લાલ આગ કરી તો સતત બીજું ડમ્પર ડિટેન કર્યું. ધાંગધ્રા મામલતદાર દ્વારા પથુપડ નજીક પાસે પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડ્યું હોવાની વિગતો મળી રહી છે. જો કે ધાંગધ્રા પંથકમાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની છે. ખાન ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી બતાડવા પૂરતી રેડ કરે છે તો ધાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લે આમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્ફરો નજરે જ નથી ચડતા. તો બીજી તરફ ધાંગધ્રા તાલુકા સદનમાં યુવાન મામલતદાર ગોહિલ આવતાની સાથે જ પંથકમાં બે રોટોક ચાલતા ખનન સામે લાલ આંખ બતાવતા નજરે ચડી રહ્યા છે. જો કે નવી જગ્યાએ શરૂઆતમાં રોક જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે એવી શરૂઆતી કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસનની જેમ ધૂતરાષ્ટ્રવાળી લાઇનમાં બેસીને અંધાપો બતાડશે એ જોવાનું મહત્વનું બની રહેશે. હાલ તો ધાંગધ્રા મામલતદાર દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર પથુગઢ પાસે કોઈ પણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું, જેમાં ડમ્પર પાસે નંબર પણ જોવા મળ્યો ન હતો. ત્યારે સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી તેસી કરવામાં આવતા જોવા મળી હતી. ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા.